હેલો બચ્ચા પાલડી કેમ છો? નેક્સ્ટ એમસીક્યુ માં તમારી સામે રકમ સામે છે. શું કીધું છે? જુદી જુદી ત્રિજ્યા ધરાવતો બે, જુદી જુદી ત્રિજ્યા ધરાવતો બેટા બે મસ્ત મજાના ગોળાની ચર્ચા કરવામાં આવેલી છે. એક છે નાનો ગોળો, જ્યારે બીજો છે મોટો ગોળો. એ બે વાહક ગોળા ઉપર સમાન વિદ્યુતભાર તમે લોકો આપી રહ્યા છો બેટા. એના ઉપર જે આપણે વિદ્યુતભાર આપવાનો છે સરસ રીતે, એ બંને ઉપર સમાન વિદ્યુતભાર આપી દઈએ. માની લઈએ કે બંને ઉપરનો વિદ્યુતભાર છે બેટા કેપિટલ ક્યુ. આથી મોટા ગોળા પર સ્થિતિમાન વધુ હશે, નાના ગોળા પર વધુ હશે? બંને ગોળા પર સ્થિતિમાન સમાન હશે કે દ્રવ્ય ઉપર આધાર રાખતો હશે? બેટા સ્થિતિમાનનું સૂત્ર જગ જાણીતું છે, આપણને પણ ખબર હશે. બિંદુવત વિદ્યુતભારનું જે સ્થિતિમાન હોય છે એ હોય છે KQ/R, ને આ સૂત્ર ઉપરથી જ આપણે સરસ મજાની એક વસ્તુ કહી શકવાના છે કે સ્થિતિમાન ચલે છે 1/R. અચ્છા, મતલબ જેમ ત્રિજ્યા વધે તેમ સ્થિતિમાન ઘટે. અહીંયા શું કીધું છે? આથી કયા ગોળા ઉપર સ્થિતિમાન વધુ હશે બેટા? ત્રિજ્યા જે ઓછી તેમ સ્થિતિમાન વધુ, કેમ કે વ્યસ્ત પ્રમાણમાં છે બેટા. ત્રિજ્યા ઓછી કોના માટે હોય બેટા? નાના ગોળા માટે. તો નાના ગોળા પર સ્થિતિમાન વધારે હશે એવું આપણે સૌ કોઈ કહી શકવાના છે. બચ્ચા પાલટી, થેન્ક યુ સો મચ.